હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. હવે આપણે આ વિડિયોની અંદર આપણે શું સમજવાનું છે, તો વનસ્પતિઓ અને પ્રાણીઓનું રક્ષણ કરવાનું છે. તમને ખબર જ છે કે હાલની પરિસ્થિતિની અંદર કેટલું બધું વનનાબૂદી થઈ રહ્યું છે, કેટલું એના લીધે શું થાય છે, તો પ્રાણીઓનું જે રક્ષણ કરવું જોઈએ તો એના લીધે પ્રાણીઓમાં પણ શું ઘટાડો થવા લાગ્યો છે, બરાબર છે. તો તમે અત્યારે તમે હાલમાં પણ જોશો કે પહેલાં તો એટલા બધા આપણને પક્ષીઓ જોવા મળતા હતા, પણ હવે કોઈ પક્ષીઓ પક્ષીઓની અંદર પણ ઘટાડો થઈ ગયો, પ્રાણીઓની અંદર પણ ઘટાડો થઈ ગયો, બરાબર ને. કેમ? કારણ કે વનનાબૂદી, એનું પરિણામ શું છે, તે વનનાબૂદી. વનનાબૂદીના કારણે આપણે આ બધું વનસ્પતિઓ અને પ્રાણીઓનું રક્ષણ આપણે કરી શકતા નથી, પણ આપણે વનસ્પતિ અને પ્રાણીઓનું રક્ષણ કરવા માટે આપણે પ્રયાસ કરવો પડે. હવે આ પ્રકરણની અંદર આપણે એનો અભ્યાસ કરવાનો છે, પણ તમે ધોરણ 7ની અંદર આ વિશે વનસ્પતિ અને પ્રાણીઓના રક્ષણ વિશે અભ્યાસ તો કર્યો જ છે, બરાબર. હવે આ જે ધોરણ 7ની અંદર તમે ભણ્યા હતા, તમે કે જે ભરતપુર અભયારણ્ય છે તેનું તમે ભ્રમણ કર્યું હતું, એના વિશે અભ્યાસ કર્યો હતો, અને કેટલાક કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાઉ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ અને વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે પણ તમે માહિતી મેળવી ચૂક્યા છો, બરાબર છે. તો હવે જે રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવન અભયારણ્ય, જૈવઆરક્ષિત ક્ષેત્રો એ કેમ બનાવવા જોઈએ? કારણ કે વન ધીમે ધીમે વનનાબૂદીની અંદર શું થાય છે, વનનાબૂદી થવા મળી છે, એટલે કે વૃક્ષોનો ઘટાડો થવા મળ્યો, જંગલનો ઘટાડો થવા મળ્યો છે, અને તેના કારણે પ્રાણીઓ નાશ થવા પામ્યા છે. પ્રાણીઓ છે, જે પક્ષીઓ છે, એ બધાનો શું થવા મળ્યો છે, નાશ થવા માંડ્યો છે. માટે રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્ય અને જૈવ આરક્ષિત વિસ્તારનો બનાવવાનો ઉદ્દેશ કરવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ કે વનનાબૂદી અને તેના કારણો. હવે વનનાબૂદી શાના કારણે થાય છે, તે તો તમને ખબર જ છે કે હાલની પરિસ્થિતિની અંદર તમને જ ખબર છે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાંની પરિસ્થિતિ પહેલાં કેવી હતી, તો ત્યાં ઘડી પહેલાં જંગલો જ હતા, અને તે ધીમે ધીમે બધા વૃક્ષો કપાતા ગયા, એટલે કે જંગલનો નાશ થવા માંડ્યો, ધીમે ધીમે નાશ થવા માંડ્યો, એટલે કે પછી શું, કેમ? કારણ કે ઘર બનાવવા માટે, કારખાનાઓ બનાવવા માટે, બરાબર, ઘણી આપણી જેવી જરૂરિયાતો માટે વૃક્ષોને કાપવામાં આવે છે, અને એના જ કારણે વનનાબૂદી થવા માંડી છે. તો જોઈએ કે આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. તે માનવજાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે. આજે આ સજીવોના અસ્તિત્વ માટે વનનાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. વનનાબૂદીનો અર્થ શું છે, તો કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્ય માટે ઉપયોગ કરવો, અને વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશથી કરવામાં આવે છે. તમને પહેલાં જ મેં કહ્યું કે હમણાં અત્યારે હાલની પરિસ્થિતિની અંદર વનનો શું થાય છે, નાશ થવા માંડ્યો છે. કેમ? કારણ કે જે આપણી જીવનની જરૂરિયાતો જે છે, રહેવા માટે, ગમે તે કોઈ ઉદ્યોગ માટે, બરાબર, કારખાનાઓ બનાવવા માટે શું કરે છે, વૃક્ષોનો નાશ કરે છે, અને તે શું કરે છે, વૃક્ષોનો નાશ કરે એટલે વનનાબૂદી થાય છે, બરાબર. તો બીજું આપણે જોઈએ કે ખેતીવાડી માટે જમીનની પ્રાપ્તિ, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવા માટે, ફર્નિચર બનાવવા તથા લાકડાનું બળતણ માટે ઉપયોગ કરવા માટે, આવી બધી ઘણી એવી બાબતો છે કે જેનો ઉપયોગ આપણે વનનાબૂદી કરીને આપણે કરતા હોઈએ છીએ. એવા ઘણા બધા આપણે ઉપયોગો છે કે જેમાં આમાં લાકડાની જરૂર પડે છે, અને લાકડાની જરૂર પડે એટલે તમને ખબર જ છે કે આપણે વૃક્ષોની કટિંગ કરવી જ પડે. કુદરતી આગ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વનનાબૂદીના કારણો છે. હવે તમને ખબર જ છે કે જેટલા વૃક્ષો જે છે તે શું કરે છે, કે કુદરતી રીતે આગ લાગે ત્યારે પણ શું થઈ જાય છે, નાશ થાય છે, અને ભયંકર દુષ્કાળ પડે તો પણ શું થઈ જાય છે, વનનાબૂદીનું એક આ પણ એક કારણ છે. તમે જોયું કે વનનાબૂદીના તમે કારણો જોયા, હવે આપણે જોઈશું કે વનનાબૂદીના પરિણામો શું છે. તો પહેલી તેમજ બીજોએ વનનાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો, અને તેમને યાદ છે કે વનનાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. હવે આપણે ભલે આ વૃક્ષોને કટિંગને બધું તો થાય જ છે, પણ એના લીધે શું થાય છે, તો પ્રદૂષણ, જે વાતાવરણનું પ્રદૂષણ, તેની અંદર શું થાય છે, તેના સ્તરમાં વધારો થવા લાગ્યો છે, અને તાપમાનની અંદર પણ ઘણો જ વધારો થવા માંડ્યો છે. અને આપણે જોઈએ છે કે જેમ જેટલા વૃક્ષો વધારે કપાતા જાય છે તેમ વાતાવરણની અંદર પણ ઘણો ફેરફાર થવા લાગ્યો છે. તમને ખબર જ છે કે વરસાદની ઋતુ હોય તો પણ ઓછો વરસાદ પડતો હોય છે, કારણ વગર વરસાદ પડતો હોય છે, અમુક વખત ઠંડી લાગતી હોય છે, અમુક વખત ગરમી લાગતી હોય છે. કેમ?
કારણ કે વન નાબૂદીના કારણે આવું થતું હોય છે અને તેનાથી જ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં પણ વધારો થાય છે કેમ તો તમને ખબર જ છે કે આપણે ઓક્સિજન ક્યાંથી મળે છે વૃક્ષમાંથી મળે છે ને ઝાડમાંથી મળે છે ને બરાબર અને એ શું કરે છે કાર્બન ડાયોક્સાઇડ આપણો ગ્રહણ કરે છે જ્યારે હવે વૃક્ષ જ નહીં રહે તો આપણને ઓક્સિજન મળવામાં શું થશે મુશ્કેલીઓ ઊભી થશે અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં વધારો જોવા મળે છે ભૂમિય જળનો ઘટાડો એટલે કે જે પાણી જે છે એનો પણ શું થશે ઘટાડો થવા લાગ્યો છે અને તેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પ્રભાવ પડે છે અને એટલા માટે જ કહ્યું છે કે વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થશે અને તેનાથી જ વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જશે અને તમને પહેલા જ કહ્યું કે જેમ જો આવું નવું ચાલતું રહ્યું વૃક્ષોની કટિંગ ચાલુ રહી તો શું થશે તો કે વરસાદના પ્રમાણમાં ઘટાડો થઈ જશે અને જે ફળ જમીનની ફળદ્રુપતા થવી જોઈએ એમાં પણ શું થઈ જશે ઘટાડો થઈ જશે અને એવી ઘણી બધી એવી આફતો ઊભી થઈ શકે છે યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડતી હોય છે અને ઓછા વૃક્ષોનો અર્થ કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં શું થશે ઘટાડો થશે અને તેનાથી વનસ્પતિનું જે છે તેમાં એટલે કે વાતાવરણમાં તેની માત્રા શું થઈ જાય છે વધી જાય છે મેં તમને કહ્યું કે આપણે ઓક્સિજન ક્યાંથી મેળવીએ છીએ વૃક્ષમાંથી અને એ શું કરે છે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે વૃક્ષ જ નહીં રહે તો કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં વધારો થશે કોણ ગ્રહણ કરશે બરાબર એટલા માટે જેમ કટિંગ થાય છે એક બાજુ તો આપણે એક બાજુ એક વૃક્ષ તો રોપવું જ જોઈએ હવે આના કારણે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે અને એટલે જ તેની માત્રામાં વધારાના પરિણામો ગ્લોબલ વોર્મિંગ થાય છે અને જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો શું થાય છે ગ્લોબલ વોર્મિંગ થાય છે અને પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન પણ બગડી જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે જેના કારણે દુષ્કાળ આવે છે હવે કેમ તો પૃથ્વીનું તાપમાન વધી જાય તો શું થાય જે જળચક્ર છે એની અંદર ઘટાડો થાય એટલે વરસાદનું પ્રમાણ શું થઈ જશે ઘટી જશે અને જો વરસાદ જ ના પડે તો શું થઈ જાય છે દુષ્કાળ પડે છે ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે કોઈપણ ક્ષેત્રમાં ભૂમિના તૈયાર ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે તમે ધોરણ 7ને યાદ કરો કે વૃક્ષ કેવી રીતે જમીનમાં ધોવણને અટકાવે છે તો ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાને કારણે ભૂમિનું ધોવણ વધે છે હવે વૃક્ષોની કટિંગ થાય એટલે શું થાય તો જે ઉપરનું પડ છે શું થઈ જાય ધોવાઈ જાય એટલે શું જમીન વરસાદ પડે પૂર આવે તો શું થઈ જાય જમીનનું ધોવાણ થાય છે અને ભૂમિનું જે ઉપરનું પડ સ્તર દૂર થવાથી નીચેના સખત પથ્થરો સ્તરો દેખાવા લાગે છે ભૂમિનું ધોવાણ થતું હોય તો નીચેના પથ્થરો શું થાય દેખાય અને તેના લીધે તો જેનાથી ભૂમિમાં જે સેન્દ્રિય પદાર્થો છે પથ્થરની અંદર આપણે સેન્દ્રિય પદાર્થો કોઈ દિવસ મિશ્રણ થશે ના થાય તેમાં સળતા કાર્બનિક પદાર્થોની અંદર શું થશે ઘટાડો થાય હવે જો માટી હોય તેમાં જે સેન્દ્રિય પદાર્થોનું મિશ્રણ થઈ જાય એ ખાતર બની જાય પણ પથ્થરની અંદર તેનું મિશ્રણ થઈ શકે નહીં અને એટલા માટે જ જે સળતા કાર્બનિક પદાર્થો છે એટલે કે જે સેન્દ્રિય પદાર્થો છે એની અંદર ઘટાડો જોવા મળે છે તથા તેની ફળદ્રુપતામાં પણ ઘટાડો જ થાય છે અને ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ જે ફળદ્રુપતા ધરાવે છે તો જે પથ્થરવાળી હોય તો શું થઈ જાય જે ફળદ્રુપ ભૂમિમાં ઘટાડો થાય તો શું થઈ જાય તો રણમાં ફેરવાઈ જાય છે અને જેને આપણે રણ નિર્માણ કહીએ છીએ વન નાબૂદીના કારણે ભૂમિની જળસંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે અને તથા ભૂમિની ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય છે અને જેના પરિણામ સ્વરૂપે પૂર આવે છે પથ્થરો આવી જાય એટલે નીચે જમીનમાં પાણી ઉતરી શકે નહીં માટે શું થાય પૂર આવે છે અને તેના પરિણામ સ્વરૂપે પૂર આવતું હોય છે અને ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો બંધારણ વગેરે પર વન નાબૂદીની અસર થતી હોય છે તમે ધોરણ 7ની અંદર અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે તે ઉત્પાદનોની યાદી બનાવીએ તો કહી શકાય કે આપણે વન એટલે કે વૃક્ષની અંદરથી આપણને ઘણી બધી જરૂરિયાતો પૂરી થાય છે ઔષધિઓ પ્રાપ્ત થાય છે બરાબર અને વૃક્ષોથી જે લાકડા જે છે એનો ઉપયોગ પણ આપણે ઘણી રીતે કરતા હોઈએ છીએ હવે જોઈએ કે વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ હવે વન નાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને બુજો ચિંતિત હતા કે વન નાબૂદી થતી રહી છે તો હવે હું શું થશે તો પ્રોફેસર તેમની પાસે ગયા અને તેઓને પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકશો તમે તો જે જીવાવરણ એટલે કે પૃથ્વીનો એક ભાગ છે કે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા તે જીવનને આધારે આપણે જૈવ વિવિધતાનો અર્થ એ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો તેઓની વચ્ચે આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ ધરાવતા હોય છે તો પ્રોફેસરે તેમને વાત કરી કે
તેમજ તેમના સહઅધ્યાપી માટે જેવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું અને તેના માટે તેઓએ પંચમળી જેવાવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી અને તે જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપર હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારમાં પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે અને તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને જેવાવરણ રક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરાવ્યું અને તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રોનો બચાવ સંરક્ષણ એટલે કે બચાવ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. હવે પ્રોફેસર અમને કેમ લઈ જાય છે કે જે ક્યાં લઈ જાય છે તો એ પંચમળી જેવાવરણ સુરક્ષિત ક્ષેત્રમાં એમને ભ્રમણ કરવા લઈ જાય છે કે જેથી આપણે કહી શકાય કે વન્યજીવોનું આપણે કેવી રીતે રક્ષણ કરી શકાય. માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે કાર્યરત છે. સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. હવે તમને ખબર જ છે કે અત્યારે હાલમાં જંગલોની અંદર વૃક્ષ પણ કાપવા દેતા નથી કે પ્રાણીઓને કશું બી પ્રોબ્લેમ થાય તો પણ એ શું કરે છે નિયમો લાગુ પાડે છે. બરાબર કેમ? કારણ કે એ લોકોનો બચાવ થઈ શકે, પ્રાણીઓનો વનસ્પતિઓનો બધા બચાવ થઈ શકે માટે નિયમો અને પદ્ધતિઓ યોજવામાં આવી છે. એટલા માટે જ વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રો વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સુરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્રો માટે જાહેર કર્યું છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તેમના નિવાસોને સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા જેને હવે વનસ્પતિઓ અને પ્રાણીઓ જે છે તેમના રક્ષણ માટે તેમના બચાવ માટે સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે. અને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જેવા રક્ષિત વિસ્તાર એમાં તો વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે વગેરે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે જેથી આપણે વનસ્પતિ અને પ્રાણીઓનો બચાવ કરી શકીએ. અભયારણ્ય શું છે તો એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી રહી શકે. હવે અભયારણ્ય અંદર શું છે કે જે પ્રાણીઓ જે છે તે ત્યાં આગળ કોઈ પણ ડર વગર રહી શકે અને એમનો બચાવ થાય એના માટે અભયારણ્યનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય ઉદ્યાન તો વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્રમાં જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે અને રાષ્ટ્રીય ઉદ્યાન માટે પણ જે વન્ય પ્રાણીઓ જે છે એ પણ એ સુરક્ષિત રીતે રહી શકે, સ્વતંત્રતાથી રહી શકે માટે તેનું આયોજન કર્યું છે. અને જેવાવરણ આરક્ષિત વિસ્તાર માટે શું છે તો વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર છે. જેવાવરણ આરક્ષિત વિસ્તારની અંદર શું છે તો વન્ય જે સજીવો છે, વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે તે અને જે ત્યાંના વિસ્તારના એટલે કે આદિવાસીઓ જે રહે છે તે પણ સુરક્ષિત રીતે રહી શકે, એમનામાં કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ ના થાય એના માટે જેવાવરણ આરક્ષિત વિસ્તારની આયોજન કરવામાં આવ્યા છે. પ્રવૃત્તિ જોઈએ કે આપણા જિલ્લાની અંદર, રાજ્યની અંદર અને દેશના કેટલાક ઉદ્યાનો, વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ જેવાવરણ સુરક્ષિત પ્રદેશોની સંખ્યામાં પણ આપણે વધારો થવા માંડ્યો છે કે જેનાથી આપણે વનસ્પતિ અને પ્રાણીઓનો બચાવ કરી શકીએ. થેન્ક યુ.